હવે જો આપણે એમ કીધું છે કે પેજ નંબર 10 અને 11 તો 10 નો તો તમે ઈ તમારે જોઈને ફેસબુકમાં લખવાનું છે હવે આ પેજ નંબર 11 છે જેમાં આપણને શું સૂચના આપેલ છે તો કે ચિત્રોમાં રંગપુરો અને શાકભાજીના નામ લખો શાકભાજીના નામ એટલે ગુજરાતીમાં નથી લખવાનું પરંતુ જો અહીં ઉપર તમને સ્પેલિંગ આપેલા છે તો પહેલું ચિત્ર શેનું છે તો કે પોટેટો એટલે કે બટેટાનું તો આમાંથી જોવાનું પોટેટાનો સ્પેલિંગ છે તો કે આ ત્રીજો તો ઈ સ્પેલિંગ તમારે અહીંયા લખવાનો રહેશે તો કે પી ઓ ટી એ ટી ઓ બરાબર અને દરેકમાં તમારે જે ચિત્ર તમે એમ કી ખબર યાદ છે કે બટેટું કેવા કલરનું હોય એવો જ કલર પણ તમને મનગમતો રંગ પૂરવાનો નથી તો ચાલો એકવાર મારી સાથે દરેક વિદ્યાર્થી બોલશે ટી ઓ એમ એ ટી ઓ ટમેટો એટલે ટમેટું ત્યાર પછી એ ટી એમ ઓ એન લેમન એટલે લીંબુ ત્યાર પછી સી એચ આઈ ડબલ એલ આઈ ચીલી એટલે મરચું ઓ એન આઈ ઓ એન અનિયન એટલે ડુંગળી બી આર આઈ એન જે એફ એલ રેન્જર એટલે રીંગણ પી ઓ ટી એ ટી ઓ પટેટો એટલે બટાકો સી એ ડબલ આર ઓ ટી કેરટ એટલે ગાજર આર એ ડી આઈ એસ એચ રેડીસ એટલે મૂળો સી એ ડબલ બી એ જી ઈ કેબીજ એટલે કોબી નેક્સ્ટ પી ઈ એ એસ પીઝ એટલે વટાણા એલ એ ડી વાય એસ એફ આઈ એન જી ઈ આર લેડીઝ ફિંગર એટલે વિન્ડો સી યુ સી યુ એમ બી ઈ આર ક્યુકમ્બર એટલે કાકડી લાસ્ટ સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર કોલીફ્લાવર એટલે ફૂલગોબી તો મેં તમને કીધું છે કે આ સ્પેલિંગ છે સ્પેલિંગ જરા વ્યવસ્થિત લીટી આપીને તમારે તમારી ફેસબુકમાં લખવાનું રહેશે તેમજ આ ઇંગ્લિશ પ્રાઇમરમાં પેજ નંબર 11 સુધી દરેક વિદ્યાર્થીને પૂર્ણ થયેલું હોવું જોઈએ તેમજ સ્પેલિંગ પાકા થયેલા હોવા જોઈએ થેન્ક યુ